नमस्ते, आशा राखू छू तमे मजा में हशो। 2019 થી આપણે COVID-19 વિશે સાંભળતા આવ્યા છે, પણ શું તમને લોંગ કોવિડ વિશે ખબર છે? લોંગ કોવિડ COVID-19 થી કઈ રીતે અલગ છે? ઘણા લોકોને COVID-19 થયા બાદ થોડા સમય પછી પણ બીમારીનો અહેસાસ થતો રહે છે, જેને લોંગ કોવિડ કહેવાય છે। લોંગ કોવિડના લક્ષણોનો અહેસાસ કોઈ પણ વ્યક્તિ જેને COVID-19 થયું હોય એને થઈ શકે છે, અને તમે કોવિડથી કેટલા બીમાર થયા હતા એના પર નિર્ભર નથી કરતું। COVID-19 મુખ્ય રૂપથી લંગ્સ એટલે ફેફસા અને શ્વાસ લેવામાં તકલીફ આપે છે, પણ લોંગ કોવિડ શરીરના બીજા ઘણા ભાગો પર અસર કરી શકે છે। પણ લોંગ કોવિડ કોને થઈ શકે છે? લોંગ કોવિડ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકને થઈ શકે છે। પણ લોંગ કોવિડના લક્ષણ શું છે? COVID-19 થયાના 4 અઠવાડિયા પછી પણ જો તમને શ્વાસ લેવામાં તકલીફ, સતત ખાંસી, થાક, યાદશક્તિની સમસ્યા અથવા મગજનો થાક અને ડિપ્રેશન કે ચિંતા મહેસૂસ થાય તો આ લોંગ કોવિડના લક્ષણ છે। તમે લોંગ કોવિડ વિશે જાણકારી ક્યાંથી મેળવી શકો છો? તમારા જનરલ પ્રેક્ટિશનર એટલે તમારા GP અને ચિકિત્સા કરી શકે છે। મોટાભાગના લોકોને લોંગ કોવિડના કારણે હોસ્પિટલ જવાની જરૂર નથી પડતી। લોંગ કોવિડ કેટલા લોકોને થઈ શકે છે? COVID-19થી પીડિત 10માંથી 3 લોકોને લોંગ કોવિડ થઈ શકે છે। તો લોંગ કોવિડથી બચવું કઈ રીતે? COVID-19ને રોકવાથી લોંગ કોવિડથી પણ બચી શકાય છે। તમે આ 4 વસ્તુ કરી શકો છો। પહેલું, COVID-19ની વેક્સિન લો, જેનાથી લોંગ કોવિડનો પ્રભાવ પણ રોકી શકાય છે। બીજું, તમારા કોઈ પ્રિયજન કે મિત્રને લોંગ કોવિડના કારણે ચિંતા થતી હોય તો તેમને તેમના GP સાથે વાત કરવા પ્રોત્સાહિત કરો। ત્રીજું, જેમને લોંગ કોવિડ થયું હોય એમની મદદ કરો। ચોથું, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ દ્વારા આપેલી કોવિડ સેફ ગાઈડલાઇન્સનું પાલન કરો। ધન્યવાદ।